અમદાવાદમાં સ્વામિનારાયણ સ્કૂલના વાલીઓની રેલી નિર્ણયનગરથી લઈને ડીઓ કચેરી સુધી રેલી 150થી વધુ વિદ્યાર્થીઓ વાલીઓની આ રેલી છે. સ્કૂલ બંધ થવાને લઈને આઈટીઈના વિદ્યાર્થીઓના એડમિશનને લઈને ચિંતામાં મુકાયા છે. 25 દિવસ પહેલા ડીઓને એડમિશનને લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી. ડીઓ દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા વાલીઓએ મૌન રેલી યોજી છે. બાળકો વાલીઓ પોસ્ટર હાથમાં લઈને આ રેલીમાં જોડાયા છે. तो संवाददाता प्रदीप कच्छा वधु विगत साथे लाइव जोड़ाया छे. प्रदीप, अमदावादमां स्वामीनारायण स्कूलना वालीओए मौन रेली योजी छे. बाळको पण मोटी संख्यामां जोड़ाया छे, विद्यार्थीओ जोड़ाया छे. शुं हाल त्यांथी अपडेट मळी रह्या छे? बिल्कुल नेहा, बात करवामां आवे तो निर्णय नगर खाते थी आ रेली नी शुरुआत थई हती. जे जग्या उपर स्कूल आवे छे त्यांथी, अने हाल जे आ रेली जे छे ते अखबार नगर थी आगळ पहोंची चुकी छे. स्कूलना विद्यार्थीओ अने साथे बाळकोनी साथे वालीओ पण आ रेली नी अंदर जोड़ाया छे. 100 करता वधारे वालीओ अने विद्यार्थीओ जे छे તે મૌન રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ વિદ્યા સંકુલ જે છે કે જે જર્જરિત હાલિત થઈ જવાને કારણે તેને જયારે તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે જે વિદ્યાર્થીઓ જે અહીંયા જે અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ આરટીઈના એડમિશનના જે વિદ્યાર્થીઓ છે તેમનું કઈ સ્કૂલમાં એડમિશન લેવું તે હજી 25 દિવસ થઈ ગયા છતાં ડીયુએ હજી કોઈ પણ પ્રકારની જવાબ ના આપવાના કારણે આ પ્રકારની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આપણી સાથે વાલીઓ પણ જોડાયેલા છે, તેમની સાથે જ વાત કરીશું. કયા પ્રકારની માંગ છે જેને લઈને વિદ્યાર્થીઓ સાથે આ મૌન રેલીનું તમે એક આયોજન કર્યું છે? આરટીઈ ની સંસ્થા હેઠળ સ્વામિનારાયણ વિદ્યા સંકુલ નિર્ણયનગર ખાતે ભણતા જે પણ બાળકો છે 100થી વધારે, તેમની સ્કૂલ બંધ થવાના અચાનક મેસેજ મળતા અમારે જે ડીઓને અમે 1 માર્ચે જે અરજી કરી હતી ડીઓ સાહેબને કે અમારી નજીકની સ્કૂલોમાં અમારે અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના જે બાળકો છે તેમનું બને તેટલું ઝડપી એડમિશન કરી આવવા માટે, પણ 25 દિવસ થતા અમારી રજૂઆતને અત્યારે ધ્યાનમાં લઈને કોઈ પણ સ્કૂલ અમને ફાળવવામાં આવી નથી, જેથી વાલીઓના રોષના કારણે આજે અમે મૌન રેલીનું આયોજન કર્યું છે. જે અમે નિર્ણયનગર સ્વામિનારાયણ વિદ્યા સંકુલથી લઈને ચાલતા વિદ્યાર્થી બાળકો માતા પિતા સાથે અમે 100થી 150 ની સંખ્યાની અંદર અમે એક રેલીનું આયોજન કર્યું છે, જે અમે ડીઓ કચેરી ખાતે ડીઓ સાહેબને પરિપત્ર અમે જાહેર કરીશું. અને ડીઓ સાહેબને અમારી એટલી જ રજૂઆત છે સરકારશ્રીના શિક્ષણ અધિકારીના કે અમારા જે બાળકોના ભવિષ્ય માટે આજે શું અમે રોડ ઉપર રજડી ગયા છીએ, અમારી રાત દિવસ ઊંઘ નથી આવી રહી. અમને જે પણ વાલીઓ છે એ આરટીઈમાં જે ગરીબ પરિસ્થિતિમાં રહે છે, જેમને ફી ભરવાની તાકાત નથી, એ લોકોનું આજે કોણ? તો અમે ભગવાન ભરોસે છીએ, તો અમને એડમિશન જલ્દીથી જલ્દી કરી આપવા વિનંતી. બિલકુલ, હાલ તો જે અહીંયા વાલીઓ જે છે તે રોષે ભરાયેલા એટલા માટે છે કેમ કે છેલ્લા 25 દિવસથી આ ડીઓ કચેરી ખાતે જે લેટર આપવામાં આવ્યો છે તે લેટરનો કોઈ પણ પ્રકારનો જવાબ ન મળવાના કારણે આ વાલીઓ જે છે તે રેલી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં વાલીઓ રેલીની અંદર જોડાયા છે. મહિલાઓ પણ છે, પુરુષો પણ આ જે રેલી જે છે તેની અંદર જોડાયા છે, અને બાળકો પણ મૌન રેલી કરી રહ્યા છે. અને મૌન રેલીના કારણે હાલ તો આ જે રેલી જે છે તે અકબરનગરથી આગળ પહોંચી છે અને ડીઓ કચેરી ખાતે પરિપત્ર આપી અને તે રેલીનું પૂર્ણ ડીઓ સાથે વાત પણ કરવાના છે. વાલીઓ સાથે જ વાત કરીશું. કેટલા ચિંતાતુર છો તમારા બાળકના એડમિશનને લઈને? કેમ કે હવે નવું સત્ર ચાલુ થવાનું છે. એક મહિનાથી અમે લોકો 1 તારીખથી ડીઓ માં જાહેર કરેલી છે, બરોબર છે? ત્યારના અમે લોકો ચિંતા કરીએ છીએ. 120 વાલીઓ છે, એ લોકોનું ભવિષ્ય શું? અમને કોઈ એડમિશન માટેની કોઈ જવાબદારી લેવા તૈયાર જ નહીં કોઈ અત્યારે. ડીઓ કચેરી ખાતે ચાલીને જઈ રહ્યા છો, મૌન રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે. બાળકોના ભવિષ્યનો સવાલ છે કેમ કે જૂનું જે સત્ર અત્યારે જે ચાલુ છે એ હવે 1 મહિનાની અંદર પૂર્ણ થશે અને નવું સત્ર ચાલુ થવાનું છે. બાળકોને પણ ચિંતા છે કે હજી તેમની સ્કૂલ પણ નક્કી નથી કરવામાં આવી. હા સાહેબ, 1 વર્ષથી આવી રીતે વાત છે મોટી મોટી કે બંધ થવાની છે, બંધ થવાની, પણ આ લોકોએ જાણ જ નથી કરી. અમને 1 માર્ચે જાણ કરી કે તમે અહીંયા આવીને તમારું આરટીનું બાળક છે અને કઈ સ્કૂલ છે એ કઈ નક્કી નહીં, આમાં સહી કરી દો, બસ ખાલી એટલી જ વાત થઈ છે. અને મને કઈ વાત કરવામાં આવી નથી, એટલે અમારું ભવિષ્ય શું, અમારા બાળકનું ભવિષ્ય શું, કઈ જગ્યાએ મૂકશે કઈ, એ અમને ચિંતા છે. એટલે અમે આ મૌન રેલીનું આયોજન કરેલું છે. 27 દિવસથી આજે કોઈ એમને જવાબ જ નથી આવ્યો, બરોબર? 1 માર્ચ હાલ તો જે અહીંયા વાલીઓ જે છે તે પણ રોષે ભરાયા છે કેમ કે 20 દિવસ કરતા પણ વધારે સમય થઈ ચુક્યો છે અને તેમને જે લેટર ડીઓ કચેરી ખાતે લખવામાં આવ્યો છે તે લેટરનો કોઈ પણ જવાબ ના મળતા આ પ્રકારે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જીનેહા, બિલકુલ પ્રદીપ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો વાલીઓ પણ ચિંતાતુર બન્યા છે. 150થી વધુ